ડાંગ જિલ્લાની આહવા નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ટ્યુટર સામે ફરિયાદ નોંધાવી છે. જો ફરિયાદ બાદ આહવા પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા આ વિદ્યાર્થિનીઓએ પોલીસ સ્ટેશન સામે ધરણા કરીને મોરચો માંડ્યો હતો. ફરિયાદને 20 દિવસ થયા તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા વિદ્યાર્થિનીઓને ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવું પડ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષકે દરમિયાનગીરી કરી હતી અને વિદ્યાર્થિનીઓ પાસે 1 સપ્તાહનો સમય માંગ્યો છે. જો 1 સપ્તાહમાં આરોપી નહીં પકડાય તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી આપી હતી. ના ખિલાફ જે કમ્પ્લેન કરી છે તેનો અમને જસ્ટિસ મળવો જ જોઈએ અને અમારી આખી હોસ્ટેલની જે છોકરીઓ સાથે જે પણ એણે ગુના કર્યા છે તેનો અમને જસ્ટિસ જોઈએ છે. બસ વિપુલ બિસા પહેલાં અમારા ટ્યુટર હતા અને હવે જનરલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે છે. ના એ અત્યારે ભાગી ગયા છે. અમે રોજને રોજ અહીંયા જ આવશું, પોલીસ સ્ટેશનની બહાર બેસશું અને જ્યાં સુધી અમારે માંગણી સંતોષાય ત્યાં સુધી અમે અહીંયા જ બેસીને હડતાલ પાડીશું. અમારી સમસ્યા એ છે કે અમારે જે વિપુલ બી શાહ છે તે અમે તે છોકરી સાથે છેડછાણી કરી છે, અમારી સ્કૂલની કોલેજની છોકરીઓ સાથે. અત્યારે FIR દર્જ કરાવી છે ત્યારે ભાગી ગયો છે અને પકડાતો નથી ને FIR દર્જ કર્યા પછી હજી સુધી એક્શન નથી લેવાઈ. આગળ અમારે એ જ કહેવું છે કે એને પકડાવો અને જો અમારા હાથે જો એને નહીં પકડવામાં આવે તો અમારા હાથે થયું છે તે આગળ બીજી છોકરીઓ હાથે પણ થઈ શકે છે. આહવા ખાતે આવેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સાથે શારીરિક એબ્યુઝમેન્ટની ફરિયાદ આહવા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે. જે સંદર્ભે ફરિયાદી તથા સાહેદોની આજે એવી રજૂઆત હતી કે આરોપીને સત્વરે અટક કરવામાં આવે. પોલીસે હ્યુમન સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને બીજા એડિશનલ ફોર્સિસ દ્વારા આરોપીને શોધવા માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે.